ભવસંભવ ભીતિભેદન સુખસંપત્કરૂણાતન વ્રતદાનતપ ક્રિયાફલ સહજાનંદ ગુરુ ભજે સદા સર્વતારી ઉપાસદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સી વડતાલધામમાં વિરાજમાન આપણા આરાધ્યષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રીલક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોના પાવન સાન્નિધિમાં અમુને આજે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠસ્થાન ઉપર આરૂઢ થયાને જ્યારે ઓગણીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે તેને નિમિત્ત બનાવીને ગાદીપટ્ટાભિષેકનો એક સરસ મજાનો પ્રસંગ જ્યારે આપણા મંદિરમાં આયોજિત કરવામાં આવ્યો હોય ત્યારે આ પ્રસંગે સભામાં ઉપસ્થિત ખૂબ વિદ્વાન સંપ્રદાયના સિદ્ધાંતોને ખૂબ સારી રીતે સમજનારા અને આપસો ભક્તોને કાયમ સત્સંગનું પોષણ પૂરું પાડી રહેલ શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી એમની સાથે ઉપસ્થિત ગોપીસ્વામી ભંડારી સ્વામી આદિક તમામ આદરણીય સુસંતો અને ખાસ કરીને મંદિરના આગેવાન ભક્તજનોમાં ઉપસ્થિત શ્રી મુકેશભાઈ હોય આપણા મંદિરના પ્રમુખ શ્રી મુકેશભાઈ હિતેશભાઈ તેમજ એમની સાથે તમામ નવયુવાનો વિક્રમભાઈ હોય તુષારભાઈ હોય જ્વલંતભાઈ વગેરે અને કાયમ મંદિરને સર્વ પ્રકારે સેવા પૂરી પાડતા હોય એવા ભક્તોમાં શ્રી ઇન્દ્રવદનભાઈ હોય નરેન્દ્રભાઈ ભાલેજવાળા હોય કે પછી ભાનુભાઈ સુજિત્રા હોય કેટલા ભક્તો છે કે જેઓ એ કાયમ આ મંદિરને પોતાનું માની અને ખૂબ નિષ્ઠાથી સેવા સમર્પણના ભાવથી જ્યારે સેવાઓ કરી રહ્યા હોય ત્યારે ઉપસ્થિત એવા તમામ ભક્તજનો સૌ શ્રીજી મહારાજના લાડેલા પ્રેમી ભક્તજનો સમગ્ર અમેરિકા અને કેનેડા ખાતે વસતા મૂળ સંપ્રદાયના નિષ્ઠાવાન તમામ ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ અમુને શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી વાત કરી કે આગામી સત્સંગમાં અમારે પટ્ટા વિષયકનો પ્રસંગ ઉજવવો છે ત્યારે આપ ભક્તજનોને બે શબ્દોથી વાત કરો તો ખૂબ આનંદ આવશે ત્યારે જાણીને અમોને પણ ખૂબ આનંદ થયો છે વર્તમાન સમયમાં દેશકાળ વિષમ હોવા છતાં પણ આપસો ભક્તો નિષ્ઠાપૂર્વક જ્યારે સત્સંગમાં સેવા કરતા હોવ ત્યારે એનાથી અમો કાયમ ખૂબ રાજી થતા હોઈએ છીએ વાલા ભક્તજનો આપસો જાણો છો તે પ્રમાણે આપણા મૂળ સંપ્રદાયમાં જે ઉદ્ધવ સંપ્રદાય કે જે ભગવાન હરિ દ્વારા પ્રવર્તિત સંપ્રદાય માં જે ગુરુ પરંપરા છે જે ભગવાને સ્વયં વડતાલના અઢારમાં વચનામૃત પોતાના સ્વમુખે કહી છે કે અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી એમના ગુરુ શ્રી રામાનુજાચાર્યજી અને અમે અમારા ધર્મકુળમાં આચાર્ય પદનું સ્થાપન કરી અને એક સંપ્રદાયની ગુરુ પરંપરા સ્થાપિત કરી છે કે જે યાવત ચંદ્ર દેવા કરો છો વડતાલના અઢારમાં શ્રી શ્રીહરિએ પોતાના મતની સંપૂર્ણ વાત કરી છે એમને ગમતા શાસ્ત્રોની વાત કરી છે સત્સંગી માત્ર પોતાના ધર્મ નિયમ કેવી રીતે સાચવવા અને કેવી રીતે રહેવું અને ખાસ વાત એવી કરી છે કે આપણા ઇષ્ટદેવ જે ભગવાન શ્રી કૃષ્ણ એમની જે અનેક લીલાઓ અને લીલાઓ વડે કરીને ક્યારેય પણ એમના દ્વિભુજ સ્વરૂપ વિશે ઉપાસનાના ભેદ ન કરવા ક્યારેય પણ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોએ એમના કરેલા આચરણ પ્રમાણે વર્તવું નહીં અને તે જ પ્રમાણે અમે તમારા આચાર્ય છીએ અમે તમારા ગુરુ છીએ તમારા ઉપદેષ્ટા છીએ તો તમારે ક્યારેય પણ અમારા આચરણ અનુસાર કરવું નહીં અમે કહ્યું છે તે પ્રમાણે કરવું શ્રીમદ્ ભાગવદ્ ગીતા હોય કે વાસુદેવ મહાત્મા હોય એમાં એમાં જે ભગવાને સાધુ સંતોના ધર્મ અને વર્ણાશ્રમના ધર્મ અને ભક્તિ કરવાની જે રીત પ્રવર્તાવી છે તે અનુસારે સૌએ વર્તવું કહેવાનું તાત્પર્યવાલા ભક્તજનો એ છે કે આ સંપ્રદાય ભગવાન શ્રી હરિ દ્વારા સ્વયં પ્રવર્તિત છે શ્રીજી મહારાજે કરવાના તમામ શ્રેષ્ઠ કાર્યો આ સત્સંગમાં પોતાની હયાતીમાં જ કરેલા છે જેની અંદર પોતાના વરદ હસ્તે મંદિરોના નિર્માણ કરાવ્યા પોતાના અર્ચ સ્વરૂપો પધરાવ્યા શાસ્ત્રોની રચના કરી સત્સંગી માત્ર ભજન ભજ ભક્તિ કરવાની રીત પ્રવર્તાવી છે સૌના ધર્મ અને નિયમ સ્પષ્ટ છે વારે વારે મહારાજે વચનામૃતથી આરંભીને તમામ શાસ્ત્રોની અંદર ભક્તજનોને ખાસ આજ્ઞા કરી છે કે તમારે સૌએ અમે કહેલા વચન પ્રમાણે અનુસરવું કહેતા વર્તવું અધિક પણ નહીં અને ન્યૂન પણ નહીં પણ કળિયુગનો વેગ છે સૌ પોતાને પોતાના મતને પ્રવર્તાવનારા સારું પોતાની વાતને અધિક અધિક કહીને કહેતા હોય છે પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આજે આટલા વર્ષો પછી પણ મૂળ સંપ્રદાયની જે અદ્દલ રીત છે તે પ્રમાણે આપણે અનુસરીએ છીએ આ સત્સંગ છ અંગનો બનેલો છે કે જેમાં દેવ મંદિર અને શાસ્ત્ર અને એને પોષણ કરતા આચાર્ય સંત અને હરિભક્ત છે ત્યારે વાળા ભક્તો ખાસ મૂળ સંપ્રદાયનું અને મૂળ સત્સંગનું અને એની રીતનું અને ભગવાનના વચનનું અને પરમેશ્વરે કરેલા કાર્યમાં કાયમ પ્રીતિ રાખવી પરમેશ્વરે કરેલા ચરિત્ર અને પરમેશ્વરે કરેલું કાર્ય એનું જે શુદ્ધ જ્ઞાન એ જ ભક્તજનોને સત્સંગમાં વૃદ્ધિ પમાડનારું હોય છે જેમ સૂર્યની હાજરી થાય અને અંધારું ટળે એમ પરમેશ્વરના ચરિત્રનો નિત્ય અભ્યાસ વડે કરીને ભક્તજનોના જીવનમાં સત્સંગની વૃદ્ધિ થતી હોય છે મહારાજ કે વચનમાં વર્તે છે તે જ શ્રેષ્ઠ છે ભગવાનની જે આજ્ઞા છે તે જ ધર્મ છે અને એ જ ધર્મ પાળે છે એ આ કળિયુગને વિશે ભગવાનનું ધામ પામે છે ત્યારે વાલા ભક્તો આ બધી વાતો ખાસ આ પ્રસંગ એટલા માટે કહીએ છીએ કારણ કે પ્રસંગ છે ગાદીપટ્ટાભિષેકનો શ્રીજી મહારાજે આ સત્સંગમાં જે રીત પ્રવર્તાવી છે અને સમજવી બહુ જરૂરી છે મહારાજ પોતે સ્વયં સાધુના રૂપમાં પધારી રહ્યા છે શ્રીહરિના હૃદયમાં સંતનો નિવાસ મુખ્યપણીને રહ્યું છે મહારાજ કે ભગવાન અવતારે છે અવતાર ધારણ કરે છે તો યા તો રાજા રૂપે ધારણ કરે છે યા તો સંતના રૂપમાં અને એ જ્યારે સંતના રૂપમાં ધારણ કરે છે પરમહંસના રૂપમાં ધારણ કરે છે ત્યારે અતિશય અહિંસામય વર્તે છે તો તે ન્યાયે શ્રીહરિ વર્ત્યા છે અને શ્રીજી મહારાજે સાધુ સંતોના રક્ષણાર્થે સર્વ સામાન્ય ભક્તજનોના ધર્મને નિયમ સચવાય એના માટે પોતાના જ કુળમાં આચાર્ય પદની સ્થાપના કરી છે નિષ્કુળામ સ્વામીએ લખ્યું પુરુષોત્તમ પ્રકાશમાં કે જેવું અમારું કુળ મનાશે તેને તુલ્ય બીજું કેમ થશે શ્રીજી મહારાજે પોતાની જે વાત છે એ પરમંશોના માધ્યમથી અનેક શાસ્ત્રોમાં આચાર્ય પદને લઈને પ્રવર્તાવી છે કેમ જે પોતે સરયુપારી બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે વેદોનો મત છે કે જે બ્રાહ્મણ કુળમાં હોય એને જ બાકીના ત્રણ વર્ણને મંત્ર આપવાનો અધિકાર હોય છે તો તે ન્યાયે ભગવાન શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે અને પોતાના જ કુળની અંદર આચાર્ય પદની સ્થાપના કરી છે આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યના જે ધર્મપત્ની હોય તેઓ બહેનો વિભાગને પણ સત્સંગનું સર્વ પ્રકારે સુખ આપી શકે એમને મંત્ર આપી શકે કેમ જે વેદો દ્વારા જે સંપ્રદાય પ્રવર્તિત હોય છે તેમાં મંત્ર મુખ્યપણે રહ્યો છે ત્યારે મંત્ર તેમજ મંદિરોના નિર્માણ એને વિશે રહેલી મૂર્તિની પ્રતિષ્ઠાઓ મૂર્તિઓ કેવા પ્રકારની હોવી જોઈએ એનું વિસ્તૃત વર્ણન તેમજ ત્યાગી અને ગૃહિણના વડા તરીકે નિયમ્યા હોવાના કારણે સત્સંગથી રીતથી નોખું કાંઈ વર્તાતું હોય તે તરત ધર્મવંશી આચાર્યના જાણ્યામાં આવે અને એ પોતાના જ પરિવારના હોય એમ એ ત્યાગી અને ગૃહીને બે વાત કરી શકે આવી સુંદર અદ્ભુત વ્યવસ્થા બીજી ક્યાંય જોવા મળતી નથી પણ એની પાયામાં પૂર્વે કહ્યું તે પ્રમાણે સંપ્રદાયની જે રીત અને પરંપરા છે તે મુખ્યપણે રહી છે આપણો સંપ્રદાય એ પરંપરાને અનુ અનુસરીને છે ત્યારે પરંપરા આની અંદર મુખ્યપણે રહી છે અને જે વચનામૃતમાં કહ્યું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું ને એણે તો કોઈ પ્રકારે માન રાખવું નહીં દાસના પણ દાસ થઈને રહેવું અને સંસારમાંથી નિષ્પૃહી થઈને ભગવાનનું ભજન કરવું અને ભગવાનના ચરણાવિંદને વિશે કૃતિ કરવી અને આજે અમારું વચન છે તે જ પ્રમાણે આપસોએ ભક્તોએ અનુસરવું તો આજના પ્રસંગે ખાસ કરીને જ્યારે ન્યૂજર્સી મંદિરમાં સૌ ભક્તજનો સર્વ પ્રકારે સેવાઓ કરો છો કાયમ તનથી મનથી ધનથી તમારું સર્વસ્વ અર્પણ કરો છો અનેક પ્રકારના ઉતાર અને ચઢાવ અને સંઘર્ષમાંથી આપણે પસાર થયા છીએ મંદિરનું એ નિર્માણ થયું એ પૂર્વે જે ભક્તોએ આની અંદર પાયામાં સેવા કરી હોય અને તત્પશ્ચા આજે પણ મંદિર માટે જે પ્રમાણે આપસો સર્વ પ્રકારે સેવા કરી રહ્યા છો એનાથી અમે ખૂબ રાજી છીએ વડતાલધામમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણ ચરણકવળમાં પ્રાર્થના કરીએ છીએ કે ભગવાનની સર્વ પ્રકારે કૃપા આપસો ભક્તો ઉપર ઉતરતી રહો અને મૂળ સંપ્રદાયની વાત અમે વારે વારે એટલા માટે કરીએ છીએ કે મૂળથી વિશેષ પણ કંઈક હોય છે કળિયુગમાં લોકો કલ્પિત મતને અનુસરનારા બહુ હોય છે એ લોકોને કલ્પિત મતમાં જ આનંદ આવતો હોય છે પણ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કલ્પિત મત લાંબા ગાળા સુધી ટકી શકતો નથી અંતેનું અનિષ્ટ થાય છે અને નાશ પામે છે જ્યારે આપણી જે રીત અને પરંપરા છે એ યાવત ચંદ્ર છે આ સત્સંગમાં રહીને સત્સંગની રીત પ્રમાણે જે ભગવાનનું ભજન કરે છે તે જ સાચા અર્થમાં કલ્યાણનું અધિકારી થાય છે કળિયુગની રીત કેવી છે કે જે સહન કરતા હોય છે એને જગતનાદાન કહેતા હોય છે પણ સત્સંગની રીત એ છે કે બધું જ કરી છૂટ્યા પછી પણ કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા તૃષ્ણા રાખ્યા વગર સત્સંગમાં નિર્માની થઈને સહન કરીને જે સત્સંગ કરે છે પરમેશ્વર કહેતા સહેજાનંદ સ્વામી મહારાજ એની ઉપર જ રાજી થાય છે માટે પરસ્પર આત્મીયતાથી વર્તવું એકબીજાના ગુણનો કાયમ ગ્રહણ કરવો સત્સંગમાં જે જેવા યુક્ત હોય તે તે પ્રમાણે એની પાસેથી કાર્ય લેવું અને એને બિરદાવવા એ ખાસ આ સત્સંગની રીત છે તો એ પ્રમાણે આપશો વર્તશો એવી અમારી હૃદયની ભલામણ છે અંતમાં આપશો જાણો છો તે પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકા ખાતે વિચરણ કરીએ છીએ આ બે વર્ષ દરમિયાન આવી શક્યા નથી પરમેશ્વરની ઈચ્છા હશે ત્યારે અવશ્ય પણ આવીશું પણ અમારા હૃદયમાં એવો ભાવ છે કે કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ શ્રી શ્રીહરિ એમના મુક્તો એમના નંદ સંતોએ સત્સંગમાં જે અપૂર્વ દાખલો કર્યો છે એ દાખલાને સફળ કરવાની બહુ મોટી જવાબદારી આપણી ઉપર છે સત્સંગથી વિપરીત કાંઈ એ વર્તાતું હોય છે ત્યારે શ્રીહરિ પોતે એવું કહે છે કે સત્સંગથી જે નોખું થાય છે એ ગામ ગમતું નથી ત્યારે વાલા ભક્તો આપણે મહારાજને ગમતામાં રહીએ અને એ પ્રમાણે ચાલીએ એ ખાસ જરૂરી હોય છે તો તેના ભાગરૂપે આથી વર્ષો પૂર્વે આપણો વડતાળવાસી લક્ષ્મીનારાયણ દેવદેશ ગાદીનો સત્સંગ અખંડિત રહે એના માટે આપણે એક સંસ્થાની શરૂઆત કરી જેને આપણે આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ તરીકે ઓળખીએ છીએ જેનો મુખ્ય હેતુ મૂળ સંપ્રદાયનું સર્વપ્રમાણે જતન આપણા હરિ દ્વારા સ્થાપિત મૂળ મંદિરોમાં મહારાજે સ્વયં બાથમલીન પધરાવેલા દેવોનું યથા યોગ્ય મહિમા એની સેવા એના અર્થે ધર્માદો એનો પ્રચાર અને પ્રસાર અને સત્સંગમાં ઉમંગ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ અને એક રીત પ્રમાણે ચાલીએ તો વિશેષપણે ભગવાન રાજી થાય એના માટે જે સંસ્થાઓ શરૂ થઈ છે એમાં આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે આપતા રહ્યા છો અને આપશો એવી અમારી શ્રદ્ધા છે માટે ફરી ફરીને બિહારી હરિકૃષ્ણ મહારાજ તેમજ લક્ષ્મીનારાયણ દેવના ચરણકોમાં પ્રાર્થના કરીએ છીએ ન્યૂજર્સી વરતાલધામમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણકણમાં પ્રાર્થના કરીએ છીએ કેમની કૃપાથી આપણો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ વૃદ્ધિને પામે અને તમને સૌને સદાય સત્સંગમાં સેવા કરવાની અપૂર્વ તક ભગવાન સદૈવ પૂરી પાડતા રહો એવી એમના ચરણ કમળમાં પ્રાર્થના અને આ ગાદીપટ્ટા અભિષેકના એક નાનકડા એવા સરસ મજાના પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોને અમારા અંતમાં હૃદયથી જય શ્રી સ્વામિનારાયણ